કાતલ વચ્ચેના મોટા સમાચાર. નીતિશ કુમાર થોડી જ વારમાં રાજીનામું આપશે. થોડી જ વારમાં તેઓ રાજભવન પહોંચશે. એ પહેલા ધારાસભ્ય દળની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ઘણા મુદ્દે ચર્ચા કરવામાં આવી. આ જ બેઠકમાં નીતિશ કુમારે રાજીનામાની જાહેરાત કરી દીધી છે. જેડીયુની બેઠકમાં નીતિશના રાજીનામાની એલાન કરાય છે અને હવે તેઓ રાજભવન જવા માટે રવાના થઈ ગયા છે. આ સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો સીએમ હાઉસથી કે નીતિશ કુમાર છે પોતાના કાફલા સાથે રાજભવન જવા માટે રવાના થઈ ગયા છે. થોડી જ વારમાં તેઓ રાજભવન પહોંચશે અને ત્યારબાદ રાજ્યપાલને તેઓ પોતાનું રાજીનામું છે એ સોંપશે અને બપોર બાદ તેમનો જે શપથ ગ્રહણ સમારંભ છે એ પણ યોજાઈ જશે. જેપી નડ્ડા છે એ પટના લગભગ બપોરે પહોંચી જશે અને બપોર બાદ આ કાર્યક્રમ યોજાશે. અને એ પણ જાણકારી મળી રહી છે કે નીતિશ કુમારને ભાજપનું સમર્થન છે અને બે ડેપ્યુટી સીએમ પણ બનાવવામાં આવશે. મહત્વનું છે કે સ્ક્રીન પર પણ નવી સરકારની ફોર્મ્યુલા અને આરજેડી સાથે કોણ છે આ તમામ વિગતો આપ જોઈ રહ્યા છો. ભાજપ 78, જેડીયુ 45 અને એચએએમ 4. તો આ તરફ જેડી આરજેડી છે એ કોની સાથે છે એની વિગતો પણ આપણે જોઈ હતી. અત્યારે આ સીધા દ્રશ્યો તમે લાઈવ જોઈ રહ્યા છો. નીતિશ કુમાર છે એ રાજીનામું આપવા માટે પોતાના આવાસથી નીકળી ચૂક્યા છે. થોડી જ વારમાં તેઓ રાજભવન પહોંચશે અને રાજ્યપાલને રાજીનામું છે તેઓ આપશે. નીતિશ કુમારને ભાજપનું સમર્થન મળ્યું છે અને થોડી જ વારમાં હવે તેઓ રાજીનામું આપી દેશે. તેઓ અત્યારે રાજભવન પહોંચી ગયા છે અને થોડી જ વારમાં રાજ્યપાલને રાજીનામું આપશે. રાજીનામા બાદ નીતિશ કુમાર નવી સરકાર રચશે. બપોર બાદ શપથ ગ્રહણ સમારંભ પણ યોજાઈ જશે. उनके साथ आरजेडी नहीं बीजेपी है. पिछली बार वो पैदल गए थे, इस बार गाड़ी के साथ गए. लेकिन सबसे दिलचस्प होगा कि नीतीश कुमार इस बार इस वक्त की बिहार की सियासी हलचल की सबसे बड़ी तस्वीरें सीएम आवास से ये लाइव तस्वीरें आपके सामने हैं. राजभवन पहुंच गए हैं नीतीश कुमार. अवधेश जी हमारे साथ मौजूद है स्टूडियो में, वरिष्ठ पत्रकार. अवधेश जी, इन तस्वीरों को देखते हुए किस तरह की एनालिसिस आप करेंगे? नीतीश कुमार ने इतनी बार पाला बदला है कि वो भी अपने आप में रिकॉर्ड है. 2013, 15, 17, 22 और अब 2024 में जो घटते हुए हम देख रहे हैं, इसे बिहार की सियासत के मद्देनजर कैसे देखेंगे आप? देखिए, बिहार के साथ साथ संपूर्ण देश की दृष्टि से भी देखने की आवश्यकता है. ये जो दृश्य है जो हमारे संवाददाता वहां से दिखा रहे हैं, पहली प्रतिक्रिया यही है कि भारत की राजनीति की एक त्रासदीपूर्ण यात्रा है. ये एक त्रासदी की एक वैचारिक विडंबना की यात्रा है कि एक व्यक्ति जो जयप्रकाश नारायण के आंदोलन से निकला, जिसने लालू प्रसाद यादव के विरुद्ध इतनी लड़ाइयां लड़ी जंगल राज में, वो बार बार बिहार को अस्थिरता, राजनीतिक अस्थिरता, वैचारिक अस्थिरता और लोगों को निराशा देने की ओर बढ़ता है. तो इसका तो ये पहली टिप्पणी तो यही है और इसको सबको स्वीकार करना पड़ेगा कि नीतीश कुमार इस समय बिहार की राजनीति में भारतीय राजनीति के सबसे